બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકાની મોર ડુંગરા શાળામાં વીજ કરંટ લાગવાથી બે બાળકોના મોત થયાની ઘટના પ્રકાશમાં આવી છે અને એક બાળક ગંભીર રીતે ઘાયલ છે. આ ઘટના શાળામાં બની હતી જ્યારે ત્રણ બાળકો મોર ડુંગરા શાળામાં રમવા ગયા હતા. શાળામાં રાખેલા હિંચકા પર બાળકો બેઠા હતા તે જ સમયે શાળાના લોખંડના હિંચકા પર લટકતા ટ્યુબવેલની સ્વીચમાંથી કરંટ લાગવાથી આ અકસ્માત સર્જાયો હતો, જેના કારણે હિંચકા પર બેઠેલા ત્રણ બાળકોને વીજ કરંટથી કરંટ લાગ્યા હતા. કરંટ એટલો જોરદાર હતો કે બે બાળકોના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે એક બાળક ગંભીર રીતે ઘાયલ થયો હતો. વીજ શોક લાગવાથી મૃત્યુ પામેલા બાળકો તેમના પરિવારજનો સાથે સામાજિક પ્રસંગમાં જોડાવા માટે તેમના ગામમાં આવ્યા હતા. તે જ સમયે જ્યારે બાળકો રમવા માટે શાળાએ પહોંચ્યા ત્યારે આ અકસ્માત થયો. ઇલેક્ટ્રિક શોકના કારણે જીવ ગુમાવનારા બાળકોના 6 વર્ષની કિરણ ડાભી અને 4 વર્ષની દિવ્યા ડાભીનો સમાવેશ થાય છે, જ્યારે 8 વર્ષની બાળકી નમ્રતા ડાભી ગંભીર રીતે ઘાયલ છે. બનાવને પગલે દાંતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. મૃત્યુ પામેલા બાળકોના પરિવારજનોએ આ સમગ્ર ઘટના પાછળ શાળા સંચાલકોને બેદરકારીને જવાબદાર ગણાવી છે. અમારે સર એટલું જ કહેવાનું હતું કે ખરેખર આ શાળાના કર્મચારીઓ જે છે એ એમને ફરજમાં આવે છે કે ત્યાં એ લોકોને ખબર રાખવી જોઈએ, બાળકોના હિસકાએ ના બાંધવું જોઈએ. તો બાળકોને હિસકાએ બાંધ્યું એટલે અર્થિંગ થઈ ગયું, તો બાળકો અમારા એક્સપાયર થઈ ગયા ને, એટલે ખરેખર આ કર્મચારીઓની ભૂલ છે, જે તે આચાર્ય હોય કે કોઈ પણ વ્યક્તિ હોય. એ લોકો શું પગલાં લેવાય? આમાં સર હવે પગલાં તો શું લેવાય, જે તે આપણે કાયદેસરની કાર્યવાહી થાય અને આ લોકોને સહાય. શિક્ષકો કોઈ આવ્યા છે ખરા? કોઈ આવ્યું નહીં સર, હજી કોઈ ખબર કાઢવા નથી આવ્યું, ખબર કાઢવા કોઈ જોયું નહીં. અમારી ફરજ બને છે ઓફિસમાંથી પોઈન્ટ બંધ નહીં કર્યો એટલે એમને ખરેખર હકીકત જે માહિતી આપી છે આ બાબતે કોને પોલીસ અહીંયા પહોંચી છે? પોલીસને શું માહિતી આપી? પોલીસની કોઈ માહિતી આપી નથી. ફરિયાદ તમે કરવાનો છો આ બાબતે કે નથી કરવાનો? ફરિયાદ તો ન દાવાના ને આ બાબતે. સાહેબ મને બી હું બી પંચાયતમાં બેઠો હતો અને મને બી મેસેજ મળ્યા એટલે હું બી પહેલાં તો હું CSCમાં આવ્યો. અહીંયા બે બાળાઓનો મોત થયેલ હતા અને એક બાળાને અહીંયાથી પાલનપુર રિફર કરેલ છે. અને આમાં શાળામાં પેલું બોર્ડ લગાવેલું હતું અને એ હિંસકા ઉપર બોર્ડ લગાવેલું છે અને હિંસકા ઉપર બોર્ડ લગાવેલું હતું એના આધારે એ છોકરા હિંસકા ખાવા ગયા, રમવા માટે ગયા એટલે આ બાળાઓને કરંટ આવ્યો છે અને એના લીધે બે બાળાઓનું મરણ થયું છે અને એક બાળા ગંભીર હાલતમાં છે અને પાલનપુર રિફર કરેલ છે. અંશે યોગ્ય છે હિંચકા ઉપર લાઇટનું બોર્ડ લગાવવું જે આઘાતક સાબિત થયું? હા તો સાહેબ યોગ્ય તો નથી પણ જે તે આ કંઈક લોકોની ભૂલ થઈ ગઈ હશે. કોની ભૂલ માની શકાય છે આ બાબતે? સાહેબ હવે એ આ જાણતા અજાણતા કોઈ જે તે જવાબદાર વ્યક્તિઓ હોય, શાળા શિક્ષક મંડળ હોઈ શકે, આચાર્ય હોઈ શકે, આ તો શાળાની હોઈ શકે અથવા તો જે GB વાળાની હોઈ શકે, આ બાબતે સાહેબ યોગ્ય તપાસ થાય, પોલીસ દ્વારા તપાસ થાય તો જે પોલીસ સાબિત કરે એ યોગ્ય છે.